हेलो फ्रेंड्स, एक्सरसाइज 2.2 આપણે ચાલતી હતી. એક્સરસાઇઝ 2.2 માં આપણે ક્વેશ્ચન નંબર 1 2 3 4 કરેલા. ટોપિક નું નામ હતું સંબંધ. ઓકે, સંબંધ ની વ્યાખ્યા આપણે શું આપી હતી? તો ગણ A અને ગણ B નો કાર્તેજી ગુણાકાર લઈ એના બધા ઉપગણોને આપણે સંબંધ કહીએ છીએ. પહેલો પ્રશ્ન નો પાંચમો પ્રશ્ન એક્સરસાઇઝ 2.2 માં એમાં આપણે 1 2 3 4 6 આપ્યા છે. R માં લખ્યું છે AB. ए ने भी बने आपरे आमाथी लेवाना छे. 1 2 3 4 5 6 छे એનો આપણે કાર્તેજી ગુણાકાર લેવાનો થાય. તો એની અંદર જે આ પ્રશ્ન B એ A વડે વિભાજ્ય છે એને રિલેટેડ આપણે ઘટકો લખવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને સમજાવવા માટે આ પ્રશ્ન સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પ્રશ્ન સૌથી અગત્યનો છે એક્ઝામ માટે. તમને સમજાવવા માટે 1 2 3 4 6 ના હું કાર્તેજી ગુણાકાર શોધું છું. તો જુઓ, 1 2 3 4 6 5 નથી આમાં. 1 2 3 4 6 આનો કાર્તેજી ગુણાકાર લઉં છું. તો આપણે યાદ છે, એક પહેલા લેવાનો, આ બધા ઘટકો લેવાના, મતલબ 1 1 1 2 1 3 1 4 અને 1 6. ત્યાર પછી બીજો લઈ લો, 2 1 2 2 2 3 2 4 અને 2 6. ત્યાર પછી ત્રીજી લાઈન છે, 3 1 3 2 3 3 3 4 અને 3 6. ત્યાર પછી 4 1 4 2 4 3 4 4 4 6. ત્યાર પછી 5 1 સોરી 5 6 નહીં, એટલે 6 1 6 2 6 3 6 4 અને 6 6. મેં બધા ઘટકો લખી દીધા. આ છે 5 અને આ છે 5, એટલે આખું 25 ઘટકો મેં લખ્યા છે, રાઈટ? બધા ઘટકો A ક્રોસ B કહેવાય. હવે આપણો પ્રશ્ન ખરેખર જે છે એ છે કે B એ A વડે વિભાજ્ય હોય એ જ આમાં આપણે પીક કરવાના છે. તો B મિત્રો પાછળ છે, તો B એ A વડે વિભાજ્ય છે એ એને આપણે તમે પહેલા સમજો. હું તમને એક પ્રશ્ન પૂછું છું, બે ઓપ્શન આપીશ કે 3 એ 6 વડે વિભાજ્ય છે અને બીજું છે 6 એ 3 વડે વિભાજ્ય છે. તો મિત્રો આ બે જે મેં લખ્યા આ બે માંથી એક જ સાચું છે, એ કયું સાચું હશે? તો 3 એ 6 વડે વિભાજ્ય છે એનો મતલબ એમ થાય કે 3 ને 6 વડે તમે ભાગી શકો? ના, આના ભાગી શકાય. શેષ 0 આવે એને વિભાજ્ય કહેવાય, તો ભાગી ન શકાય. એટલે મિત્રો આ ખોટું છે. પણ 6 એ 3 વડે વિભાજ્ય છે, તો તમે જુઓ 6 ને આપણે 3 વડે ભાગી શકીએ, કેમ કે 3 2 6 શેષ 0 આવે. તો મિત્રો 6 એ 3 વડે વિભાજ્ય છે એ જ સાચું છે. તો આ રીતે હું બધા ઘટકો હું બોલીશ અને જે સાચો હશે એને આપણે પીક કરી અને આપણે આર માં લખશું, એની યાદી બનશે. ઓકે, તો અગત્યનો પ્રશ્ન હું સ્ટાર્ટ કરું છું. પાછળ બી છે એ ધ્યાન રાખજો. આપણે પ્રશ્નમાં બોલવાનો બી એ એ વડે વિભાજ્ય છે એવું બોલવાનું, આગળ જઈને વાંચવાનું, પાછળથી વાંચવાનું છે. મતલબ એક એ એક વડે વિભાજ્ય છે એ સાચું કહેવાય. પછી જો બે એ એક વડે વિભાજ્ય છે, મિત્રો બે ને એક વડે ભાગો તો એક બે અને બે અને ઝીરો, મતલબ કે બે ને આપણે એક વડે ભાગી શકીએ છીએ મિત્રો. તો બે એ એક વડે વિભાજ્ય છે સાચું છે. તો પછી આપણે આગળની લાઈન પણ સાચી કહેવાય, ત્રણ એક વડે વિભાજ્ય છે, એક ત્રણ પણ સાચું, એક ચાર પણ સાચું અને એક છ પણ સાચું, કેમ કે છ એ એક વડે વિભાજ્ય છે. એટલે ઉપરની લાઈન આખી સાચી ગઈ. હવે આગળ વધે, બે એ અને એક એ બે વડે વિભાજ્ય છે, મિત્રો એક ને બે વડે ન ભાગી શકાય એટલે આ ખોટું છે. ત્યાર પછી બે એ બે વડે વિભાજ્ય છે એ સાચું છે. ત્યાર પછી ત્રણ એ બે વડે વિભાજ્ય છે, મિત્રો ત્રણ ને બે વડે ન ભાગી શકાય એટલે બે ત્રણ ખોટું. હું વાંચું છું પાછળ ધ્યાન રાખજો. ચાર એ બે વડે વિભાજ્ય છે એ સાચું છે, કેમ કે ચાર ને આપણે બે વડે ભાગી શકાય. છ એ બે વડે વિભાજ્ય છે એ પણ સાચું થયું. ત્યાર પછી એક એ ત્રણ વડે વિભાજ્ય છે એ ખોટું કહેવાય. બે ને પણ ત્રણ ન ભાગી શકે, બે એ ત્રણ વડે વિભાજ્ય છે એ પણ ખોટું. તો ત્રણ એ ત્રણ વડે વિભાજ્ય છે એ સાચું. ત્યાર પછી ચાર એ ત્રણ વડે વિભાજ્ય છે એ ખોટું, એટલે આ ક્રોસ. છ એ ત્રણ વડે વિભાજ્ય છે, મિત્રો છ ને આપણે ત્રણ ભાગી શકે એટલે ત્રણ છ પણ સાચું. ત્યાર પછી ચાલી રહ્યા જુઓ, એક એ ચાર વડે વિભાજ્ય છે ખોટું, બે એ ચાર વડે વિભાજ્ય છે એ પણ ખોટું, બે ને ચાર વડે ન ભાગી શકાય, ચાર ને બે વડે ભાગી શકાય. તો આ બધું ખોટું છે. ત્રણ ત્રણ ચાર ચાર ડેફિનેટલી સાચું આવે, કેમ કે ચાર ને ચાર વડે ભાગી શકાય. પછી મિત્રો શું લાગે છે, છ એ ચાર વડે વિભાજ્ય છે, તો છ ને ચાર વડે ન ભાગી શકાય, શેષ ઝીરો નહીં આવે, એટલે આ પણ ખોટું છે. હવે આ જ એક ને છ વડે ભાગી શકાય, ન
બે ને છ વડે ભાગી શકાય ના, ત્રણ ને છ વડે ભાગી શકાય ના, ચાર ને છ વડે ભાગી શકાય ના, તો સિક્સ સિક્સ જ એક સાચું છે. ઓકે, તો આ આપણે બધા ઘટકો લખ્યા, એમાંથી મેં આપણે પ્રશ્ન ને અનુરૂપ ઘટકો પસંદ કર્યા. ઓકે, હવે આપણે આ જે યાદગીરી લખવા હતી લખાઈ ગઈ મિત્રો. હવે આપણે આગળ શું પૂછ્યું લોકોએ કે આમાંથી પ્રદેશ લખો. પ્રદેશ એટલે આપણે જે જવાબ લખ્યો એમાં આગળના ઘટકો, આગળના ઘટકો કયા છે? તો એક બે ત્રણ ચાર અને છ બધા ઘટકો છે. ઓકે, પછી વિસ્તાર લખો. તો વિસ્તાર એટલે પાછળના ઘટકો. પાછળના ઘટકો કયા છે? એક બે ત્રણ ચાર અને છ. તો આ જે જવાબ છે એ જ આપણે પ્રદેશ અને વિસ્તાર મેળવો. મિત્રો આપણે લખવાનું થાય અને ચેક કરી લખવાનું થાય, આપણે બધું સાથે પૂછે. હવે પ્રશ્ન નંબર સિક્સ, આ તો ઘણો ઈઝી છે. આના કમ્પેરિઝનમાં R માં છે x, x plus 5, એટલે આ ઓર્ડર પે છે, બરાબર, ક્રમયુક્ત જોડ. એમાં x ની કિંમત આપણને 0 થી 5 લેવાની કીધું છે, આપી દીધી છે. અને આ રીતે આપણે એને R લખશું. સૌથી પહેલા R હંમેશા યાદ રાખીને લખવો જ પડે. તો જુઓ, 0 તમે સિલેક્ટ કરો, પસંદ કરો પહેલા, અને 0 0 એ મૂકો તો 0 અને 5 આવે, રાઈટ. પછી 1 મૂકો તો 1 1 એટલે 1 અને 6 આવે. 2 મૂકો તો 2 અને 8 આવે. ત્યાર પછી 3 મૂકો, સોરી, 2 અને 7 આવે. ત્યાર પછી 3 મૂકો તો 3 અને 8 આવે. 4 મૂકો તો 4 અને 9 આવે. ત્યાર પછી 5 મૂકો તો 5 અને 10 આવે. આપણે શું કર્યું? તો x ની જગ્યાએ કિંમતો મૂકીશું મિત્રો, 2 જગ્યાએ. તો આ તો એની યાદ રહી, રોસ્ટર ફોર્મ કહેવાય ઇંગ્લિશમાં. હવે મિત્રો આનો પ્રદેશ લખવાનો છે. તો તમે મને કહી શકો છો કે આમાં પ્રદેશમાં એટલે કે આગળ શું આવે છે? તો આગળ આવે છે 0 1 2 3 4 અને 5. આ બધી કિંમતો આમાં આવી ગઈ. જરૂરી છે કે આવે. પછી વિસ્તાર. વિસ્તાર એટલે જવાબમાં શું શું આવ્યું? તો 5 6 7 8 9 અને 10, આટલો એનો વિસ્તાર થયો. સિમ્પલ પ્રશ્ન, નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7, આર માં એક્સ કોમા એક્સ ક્યુબ છે, એટલે જે કિંમત હશે એનો ઘન કરવાનો. આગળ એક્સ એ 10 કરતા નાની અને અવિભાજ્ય સંખ્યા. 10 કરતા નાની એટલે 1 થી 9. 1 થી 9 ની અંદરથી પહેલા તમે મને અવિભાજ્ય સંખ્યાઓ આપો. તો x ની કિંમત હું સિલેક્ટ કરી લો. 1 થી 10 માં અવિભાજ્ય સંખ્યાઓ બોલવાની છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરશું 1 થી. તો 1 છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, મિત્રો ધ્યાન રાખજો. તો આપણે સ્ટાર્ટ કરવાનું છે 2 થી. 2 છે એ અવિભાજ્ય સંખ્યા. તમને ખ્યાલ હશે કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા ફરક છે. અવિભાજ્ય સંખ્યા તમે આપણે દેશી ભાષામાં કહીએ તો જેને ભાગી ન શકાય. ખરેખર વ્યાખ્યા એવી છે કે જેના અવયવ ફક્ત 2 જ હોય, એક એક અને બીજું પોતે, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આની વ્યાખ્યા છે. પણ તમે જનરલી કેવી વાત કરતા હોય કે અવિભાજ્ય સંખ્યા ભાગી ન શકાય, રાઈટ છે. પણ વ્યાખ્યા છે કે જે સંખ્યાના અવયવ 2 જ હોય, એક એક અને એક પોતે, એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. તો આગળ 2 છે અવિભાજ્ય સંખ્યા, તમને બધા ખ્યાલ છે. તો એક્સ માં આવશે 2, પછી 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, પછી 4 જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી, તમે ભાગી શકાય. તો 4 ના આવે, પછી 5 આવે, 5 અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 6 ના આવે, 7 આવે. અને ત્યાર પછી 8 અને 9 બંને અવિભાજ્ય સંખ્યા નથી. તો અવિભાજ્ય સંખ્યાઓ 10 કરતા નાની ફક્ત 4 નીકળી, 2 3 5 7. હવે મિત્રો આપણે એને યાદ રીતે લખવા માટે આ પેલા 2 લેશું, 2 ને ઉપર મૂકો તો 2 અને 8 થાય, 2 અને 2 નો ઘન, રાઈટ. બીજું કિંમત છે 3, તો 3 મૂકો તો 27 થાય. ત્યાર પછી 5 લેશે મિત્રો, તો 5 મૂકશો તો 5 નો ઘન 125 થાય. ત્યાર પછી 7 લેશો તો 7 નો ઘન 47 49 ગુણ્યા 7 કરો એટલે 343 આવે. તો આ હતા એને યાદ કરી. ઓકે, હવે આપણે એનો પ્રદેશ લખવાનો છે. આમાં પૂછ્યું કે ના પૂછ્યું, આપણે પ્રદેશ હંમેશા લખવાનો, કેમ કે એક્ઝામમાં જનરલી પ્રદેશ અને વિસ્તાર તો પૂછાય જ. તો પ્રદેશ એટલે આગળની સંખ્યાઓ કઈ કઈ છે? તો 2 3 5 7. વિસ્તાર એટલે પાછળની સંખ્યાઓ કઈ કઈ છે? તો 8 27 125 અને 343. ઓકે ફાઇન. હવે પ્રશ્ન નંબર 8, ગણ એમાં 3 ઘટકો છે જેનું નામ છે એક્સ વાય છે. ગણ બી માં 2 ઘટકો છે, 1 અને 2. તો એ થી બી ના સંબંધોની સંખ્યા શોધો. મિત્રો સંબંધની વ્યાખ્યા આપણે શું આપી હતી? તો ગણ એ અને ગણ બી ના કાર્તેજીય ગુણાકાર જે હોય એના ઉપગણો જે હોય એને સંબંધ કહેવાય. તો સંબંધ થતો હોય તો સૌથી પહેલા આપણે એ ક્રોસ બી માં કેટલા ઘટકો આવે એ શોધવું પડે. એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી.
तो मित्रों नंबर ऑफ ए छे 3 અને નંબર ઓફ બી છે 2 એટલે કુલ ઘટકો આવશે 6 તો મિત્રો આ તો એક રસબીના ઘટકો છે તો એક રસબીના ઘટકોના ઉપગણ શોધવાના છે તો આના ઉપગણોની સંખ્યા માટેનું સૂત્ર મેં આપ્યું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં ઉપગણોની સંખ્યા શોધવા માટે બગડા ઉપર જે ક્રોસ ગુણાકારના ઘટકો એ લખવાના એટલે 2 ની 6 ઘાત એટલે 64 આના ઉપગણોની સંખ્યા થઈ ગઈ તો એક રસબીના ઉપગણોની જે સંખ્યા હોય એટલા સંબંધો થાય તો આપણે એ થી બી ના સંબંધો ની સંખ્યા બરાબર કેટલા રહેશે 64 તો આ પ્રશ્ન આપણને હાઈ લેવલમાં જેડબલ્યુ લેવલમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે આપણે એ અને બી ના ક્રોસ ગુણાકારનું સૂત્ર લગાવીને બગડા ઉપર ઘાત લખી દેવાની આટલા એ થી બી ના સંબંધોની સંખ્યા મળે લાસ્ટ પ્રશ્ન ક્વેશ્ચન નંબર 9 આપણો રિલેશન આર એ ઝેડ પર છે ઝેડ તમને ખ્યાલ છે મિત્રો ઝેડ એટલે 0 આવે પછી બધી ધન સંખ્યાઓ આવે ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ 1 2 3 4 5 6 કન્ટિન્યુ બધી જ ધન સંખ્યાઓ અનંત સુધી ત્યાર પછી ઋણમાં -1 -2 -3 કન્ટિન્યુ એટલે ઋણમાં બધી સંખ્યાઓ આવી છે આર બરાબર એબી ક્રમયુક્ત જોડમાં શું લેવાનું છે તો એ અને બી બંને ઝેડ માંથી લેવાના છે મિત્રો ઝેડ અને ઝેડ નો ક્રોસ ગુણાકાર આપણે કરીએ ઝેડ અને ઝેડ નો ક્રોસ ગુણાકાર તો અનંત 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 સંખ્યાઓ આવે રાઈટ હવે આપણે કરવાનું શું છે તો ઈ જે અનંત ઘટકો આપણને મળશે ઝેડ વાળા ઝેડ ઘટકો લખે એક્ઝામ્પલ આપો તમને ધારો કે એક આને અંદરથી આપણે સિલેક્ટ કરીએ અનંત ઘટકો છે હું તમને બે ત્રણ એક્ઝામ્પલ આપું જેમ કે 5 લીધું એક 10 લીધું એક -7 લીધું એક -10 લીધું એક -7 લીધું એક 5 લીધું આવા કોઈ પણ કિંમતો બધા આપણે ક્રમિક જોડ આવો અનંત બનશે આવા એક્ઝામ્પલ છે આવા અનંત બનશે તમે જે બોલો એ આમાં સાચું પડે રાઈટ હવે આ જે ઘટકો લીધા એનો આપણે માઇનસ કરવાનો છે અને એ માઇનસ થી પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ માઇનસ કરવાથી પૂર્ણાંક સંખ્યાઓ મળવી જોઈએ મતલબ તમે આ બે ની બાદબાકી કરો તો -5 આવે આ બે ની બાદબાકી કરો તો 3 આવે અને આ બે ની બાદબાકી કરો તો -12 આવે તો મિત્રો આપણે જે કોઈ ઘટકો લેશું ઝેડ માંથી ક્રોસ ગુણાકાર માંથી એ જે બાદબાકી કરશું એ બધી પૂર્ણાંક સંખ્યાઓ જ મળશે આપણે એમ કહેતા કે પૂર્ણાંક મળી જોઈએ એનો મતલબ એ થયો કે બધી સંખ્યાઓ આવી જશે આમાં તો કોઈ બાકી જ નહીં રહે એટલે આપણે એવું લખી શકાય કે એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ છે તેથી એ માઇનસ બી જે આવે એ પણ હંમેશા બિલોંગ્સ ટુ ઝેડ આવે એટલે કે પૂર્ણાંક સંખ્યા જ મળે આપણને કોઈ પણ ઘટક લેશો તો પૂર્ણાંક સંખ્યાઓ જ મળશે એનો મતલબ એ થયો કે દરેક ક્રમયુક્ત જોડ એ માઇનસ એબીની દરેક ક્રમયુક્ત જોડ એબી મેં લખ્યું છે એટલે માટે લખ્યું છે કે એ અને બી કિંમત કોઈ પણ લઈ શકે એટલે એબી લખ્યું છે રાઈટ ને દરેક ક્રમયુક્ત જોડ પૂર્ણાંક જ મળે અને તેથી રિલેશન આર માં શું આવશે તો એ અને બી ક્રમયુક્ત જોડમાં ઝેડ અને ઝેડ નો ક્રોસ ગુણાકાર બધી સંખ્યાઓ આવી જશે ઓકે કોઈ સંખ્યા બાકી નહીં રહી તો આ આપણો હતો સંબંધનો યાદી રીત આ તમે ન લખો તો ચાલે પણ આપણે પ્રદેશ પૂછ્યું છે મિત્રો અને વિસ્તાર પૂછ્યું છે તો વિસ્તાર અને પ્રદેશમાં શું આવશે તો આ બધી કિંમતો આગળ માટે પણ એ જ આવે પાછળ માટે પણ આવે કે આપણે આની ક્રમયુક્ત જોડ અનંત બની બધી જ આમાં આવી જાય છે એટલે પ્રદેશ પણ ઝેડ અને વિસ્તાર પણ ઝેડ બહુ જ સિમ્પલ પ્રશ્ન છે બહુ જ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો પણ તમે જરા સમજવા પ્રયત્ન કરજો ઓકે આનાથી ગભરાતા નહીં એકદમ ઇઝી કહેવાય સૌથી પણ તમને એન ઝેડ ક્યુઆર નું ડીપ નોલેજ હોય તો તમને તકલીફ જ ન પડે તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 2.2 હવે તમારું કામ શું છે તો સ્વાધ્યાય 2.1 અને 2.2 ના જેટલા ઉદાહરણ છે તેની આગળના ઉદાહરણો આ બધા ઉદાહરણો તમે ટ્રાય કરજો અને તમને આમાં જો ન આવડે તો મને પૂછી શકો છો પણ મિત્રો આના લગતા બધા ઇઝી એક્ઝામ્પલ હશે તો તમે એ પર ટ્રાય કરો એટલે આપણે હવે ફરી જ્યારે આપણે મળશું ત્યારે આપણે સાથે 2.3 સંબંધ પર સ્ટાર્ટ કરશું ઓકે થેન્ક યુ વેરી મચ